ત્રીજો દાખલો છે 3825। હવે 3825 છે તો 3825 એનો ભાગાકાર પહેલા તો જો બે વડે થાય, છેલ્લો અંક 5 છે બરાબર, 3 વડે ભાગાકાર કરવા જઈએ તો પણ ન થાય। તમે જો 3825 છે, 3 વડે ભાગાકાર કરવા જઈએ, 3 એકુ 3 ગયા, 3 2 6 બે વધ્યા 22 છે, બસ 3 વડે થશે એમ તો જો 3 વડે પહેલાં ભાગાકાર કરીએ તો 3825 ભાગ્યા 3 કરીએ એટલે પહેલું તો 3 એકુ 3 8 આવ્યા, તો 3 2 6 બરાબર, તો 8માંથી 6 જાય, કેટલા વધ્યા 2, 2ની પાછળ બીજા 2 મૂકું એટલે 22, તો 3 7 21 3 7 કેટલા થશે 21, અને 1 22માંથી 21 જાય એટલે 1 વધ્યા, 1ની પાછળ 5 મૂકું એટલે 15, 3 5 15 બરાબર, હજી 3 વડે ભાગાકાર થાય, 3 4 12 25 3 75। હવે 3 વડે ભાગાકાર પડે ભાગ ના પડે, કારણ કે 42 જોવા જાઓ બરાબર, તો એ તમે 3 વડે ભાગાકાર કરી નાખો 14, પરંતુ 5 છે 3ના ઘડિયામાં ના આવે પાછળનો, એટલે હવે ભાગાકાર કરવો પડે 5 વડે, તો 8 5 40 42માંથી 40 જાય એટલે 2 વધ્યા, 2ની પાછળ 5 મૂકો એટલે 25, તો 5 × 5 25 થાય, ફરી 5 વડે ભાગાકાર કરો એટલે 17 5 85 17 1 પણ ઘડિયામાં ના આવે બરાબર, તો અહીંયા જોઈએ તો 3 કેટલી વાર આવે 1 2 વખત, 5 કેટલી વાર આવે 2 વખત, અને 1 વખત 17 બરાબર, તો જુઓ 3825 લખાશે 3 ની 2 ઘાત બરાબર, 3 2 વખત છે ગુણ્યા 5 ની પણ 2 ઘાત એ પણ 2 વખત આવ્યું ગુણ્યા 17 બરાબર, આ રીતે લખાશે। હવે આગળ જે છે 2 દાખલા 5005 અને 7429 વાળો, આ બંને દાખલા લેસનમાં આપો, હવે જો પ્રશ્ન 2ની અંદર સ્વાધ્યાય આપણે 1.2માં તે પ્રશ્ન 2 જેમાં એવું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો, પહેલાં તો લસા અને ગુસા શોધવાના, તેમાં પહેલો દાખલો જોઈએ, પહેલો દાખલો એની રકમ છે 26 અને 91 બરાબર, 26 અને 91 છે, તો પહેલાં 26 છે, 26ના અવિભાજ્ય સ્વરૂપમાં ફેરવીએ 2 અને 13 બરાબર, 26 માટે આવશે 2 × 13 અને 91 બરાબર, 7 વડે ખબર છે તમને બધાને 13 7 91 એટલે 91 માટે આવશે 7 × 13। ચલો ગુસા શોધવાનો છે, તો ગુસા 26 અને 91 કેટલો થાય, બંનેમાં સરખું હોય કઈ સંખ્યા સરખી બંનેમાં હોવી જોઈએ, 13 ગુસા થઈ ગયો 13 બરાબર, ત્યાર પછી બીજું લઈએ લસા, 26 અને 91 લસા, હવે જો 26 અને 91 જે લસા મળે એ લસામાં કેવી રીતે મળશે, બધા લેવાના તમામ કીધેલું છે અવયવ, તો 2 × 7 × 13 તો 2 7 14 ગુણ્યા બે, આ 14 થાય 7 2 14 × 13 ચલો 14 × 13 ગુણાકાર કરો તો જવાબ આપો ફટાફટ, ચલો 182
આ થઈ ગયો લસા. જો ગુસા કેટલો મળ્યો 13 અને લસા મળ્યો 182, બરાબર. તો હવે લસાઅ 26 91 ગુણ્યા ગુસાઅ 26 91, આ બંનેનો લસા અને ગુસાનો ગુણાકાર. ચાલો લસા 182 ગુણ્યા ગુસા થયો 13, કરો તો ગુણાકાર કેટલો આવે છે? 182 ગુણ્યા 13, બે હજાર 366. હવે 26 ગુણ્યા 91 કરો. 326 કેટલો મળ્યો? 2366. હા, 2366. 26 ગુણ્યા 91 કરી આપણે, 91 ગુણ્યા 26, બરાબર. 6 એકુ 6, 6 9 54, 2 એકુ 2 એટલે 54 ને 2 56 નો છબગડો વધી પડી 5 9 2 18 ને 5 23, 2366 થાય. તો જો આ લસા અને ગુસા બંનેનો ગુણાકાર કર્યો તો કેટલો મળ્યો? 2366. એ જ પ્રમાણે અહીં જે લસા ગુસાનો ગુણાકાર આપણને 2366 મળ્યો, એની એ જ વસ્તુ બંને સંખ્યાના ગુણાકારમાં પણ મળી. તો આ છે એ સાબિત કરવાનું હોય કે બંનેનો ગુણાકાર, બરાબર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોવો જોઈએ. 510 અને 92 વાળો આજે આપણે ગણીશું, બરાબર. પછી 336 અને 54 વાળો છે લેસનમાં, લેસન કરીને રાખવું. હું ગમે ત્યારે તમારે તમને લેસન ચેક કરવાની ઈચ્છા થશે એટલે એમ જ કહીશ, ચલો ભાઈ આ વ્યક્તિ લેસન બતાવે, કેમેરો ઓન કરે. એટલે ગમે ત્યારે, ગઈ વખતે પણ મેં દાખલાઓ આપ્યા હતા અમુક, અને જેટલું પણ એક્ટિવ રહેશો એટલું તમારા જ ફાયદામાં રહેશે. તમે અત્યારથી લેસન લેસન બાને શું છે, પ્રેક્ટિસ ઘણી હંમેશા તમે નહીં કરો તો પછી તો તમને નહીં આવડે. એટલે જાતે અમુક દાખલા તો કરવાના, જ્યારે ઈચ્છા થાય તો અમુક રકમો જાતે પણ તમે એ કરી શકો સેટ અહીંયા. તો જો 510 અને 92 આ લસા ગુસા માટે તમે કોઈ પણ સંખ્યાઓ લઈ શકો, એકડાઓ તો આવડે જ તમને. તો પહેલું આપણે 510 માટે આપણે ભાગ પાડીશું. તો 510 ને 2 વડે ભાગ પાડીએ, બરાબર. તો 205, અરે 255, બરાબર. 255 ને ડબલ કરીએ એટલે 510 થઈ જાય. તો 295 ને 2 વડે ભાગાકાર ના થાય, 3 વડે થઈ શકે. 8 3 24, 25 માંથી 24 જાય, 1 વધે પાછળ 5 એટલે 85, બરાબર. હવે એને 3 વડે ભાગાકાર થશે નહીં, 5 વડે ભાગાકાર કરવો પડે એટલે 17 અને 5, બરાબર. તો 510 ને લખવા માટે આપણે લખીશું 2 × 3 × 5 × 17. હવે 92 ની ગણતરી બતાવીએ. તો 92 ને 2 વડે ભાગીએ એટલે 46, 46 ને 2 વડે ભાગો 23, 23 નો ભાગાકાર ના થાય એટલે 92 બરાબર 2 × 2, બરાબર. એટલે 2 નો વર્ગ થયો, ગુણ્યા 23. તો હવે જો ગુસા મેળવીએ, પહેલાં તો ગુસા અ 510 અને 92
510 અને 92 નો ગુસા મેળવવાનો. હવે જો બંનેમાં સામાન્ય હોય એવી સંખ્યા કઈ છે, બંનેમાં આવતી હોય બગડો, અને એમાં લઘુત્તમ ઘાતવાળું પદ લેવું પડે, બરાબર? એટલે બે ગુસા મળ્યો, બે. હવે લસા મેળવીએ, 510 અને 92નો લસા. તો જો 510 અને 92નો લસા મેળવે તો મહત્તમ ઘાતવાળા પદ લેવા પડે, બેની બે ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 આખું આવે, બરાબર? બેની બે ઘાત એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. તો જો 4 તરી 12, 12 પંચા 60 ગુણ્યા 17 ગુણ્યા 23. 17 ગુણ્યા 60 કરવાના, બરાબર? આપણે તો પહેલાં 17 ગુણ્યા 6 કરી દેવાના એટલે 102 થાય. 102ની પાછળ 0 મૂકી દો એટલે 1020 ગુણ્યા 23. ચલો 1020 ગુણ્યા 23 છે તો 102 ગુણ્યા 23 જ કરવાના, બરાબર? તો કેવી રીતે થાય? તો 23 ગુણ્યા 100 કરો તો કેટલા થાય? 2300. 23 ગુણ્યા 2 કરો તો 46. 2300 ને 46, બરાબર? આ શું થયું? 102 ગુણ્યા 23, પાછળ 1 0 મૂકી દો એટલે આ બધો આખો ગુણાકાર થઈ ગયો, 23460. આ થઈ ગયો ગુણાકાર, લસા મળી ગયો, 23460 લસા મળ્યો અને ગુસા મળ્યો તો 2, બરાબર? તો જો હવે હું અહીંયા આગળ લસા અને ગુસા, બરાબર, લસા 510 92 ગુણ્યા ગુસા 510 92. તો જો લસા મળ્યો 23460 ગુણ્યા ગુસા લઈએ 2, તો 23 દુ 46, 46 દુ 92, 0 કેટલા આવ્યા? 46920 ગુણાકાર, બરાબર? તમને ઘડિયા આવડતા હોય કમ્પ્લીટ તો તમે જાતે જ કરી શકો છો અહીંથી, કે 2 ગુણ્યા 0 0, 6 દુ 12 નો બગડો વધી 1, 4 દુ 8 ને 1 9, 3 દુ 6, 2 દુ 4, બરાબર? તો લસા અને ગુસ્સાનો ગુણાકાર મળ્યો 46920. ચલો 510 ગુણ્યા 92 કરો તો બંનેનો ગુણાકાર કેટલો જરા જોવો. તો 510 ગુણ્યા 92 આવી જાય છે, એટલો 46920 આવે છે ને 510 ગુણ્યા 92. હા, તો એટલું યાદ રાખજો, જો ગુણાકાર આ બંને સરખા ના થાય ને 46920, આ બંને સંખ્યાનો ગુણાકાર અને એના લસા ગુસાનો ગુણાકાર આ સરખો થવો જોઈએ. જો સરખો નહીં થાય તો તમારો દાખલો ખોટો થાય. એટલે એટલું તો યાદ રાખવાનું કે આ બંને સમાન હોવા જોઈએ, બરાબર? ક્યારેક એવું હોય રકમમાં ભૂલ ના મળતી હોય, બોર્ડનું પેપર હોય તો છેલ્લે સેટ કરી લેવું, જેથી કદાચ ડાયરેક્ટ જવાબ જોવે સામેવાળો વ્યક્તિ તો માર્ક્સ કપાવાની શક્યતા ઓછી રહે, બરાબર? એટલે એક ખાસ ધ્યાન રાખો, આ બંનેનો ગુણાકાર અને લસા ગુસાનો ગુણાકાર સરખો થવો જોઈએ. આ ગુણાકારમાં જો તફાવત આવશે તો દાખલો ખોટો ગણાય. તમારે અહીંયા 46540 આવતું હોય ને અહીંયા 920 થતું હોય 46000, તો એ ખોટો દાખલો થાય. એટલે આ ખાસ ધ્યાન રાખવું, બરાબર? તો આજે આટલા સુધી રાખીએ છીએ આપણે, હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ખાસ લેસનમાં મેં ત્રણેયમાં આપ્યું, જો અરે બંને 5005, 7429 પ્રશ્ન 1ની અંદર આ બંને દાખલા, 336 અને 54 પ્રશ્ન 2માં આ દાખલો, એટલે 3 દાખલા લેસન આપ્યા છે. અને નેક્સ્ટ ટાઈમ હું તમારામાંથી કોઈ પણને કેમેરો ચાલુ કરાવી અને એ લેસન બતાવવા માટે જણાવીશ, બરાબર? અને જવાબ તો ઘણા બધાને પૂછીશ કે આ દાખલામાં શું જવાબ આવે, કેવી રીતે આવે, એટલે ખાસ લેસન કરીને રાખજો. હવે લેફ્ટ થઈ શકો છો.